पद्मासन करो, निरोगी रहो। नमस्कार मित्रों, आज अमे तमने पद्मासन करवानी रीत, फायदा अने सावचेती जणावी रह्या छीए। पद्मासन एटले कमळ, एटले के कमळनी मुद्रा। आ योगनुं एवुं आसन छे जेमां शरीरने कमळनी मुद्रामां बेसवानो आकार आपवामां आवे छे। आ आसन फक्त ध्यानमां बेसवानी एक रीत छे, परंतु आ આસનથી શરીરને ઘણા ફાયદા મળી શકે છે, જેથી તમે સ્વસ્થ રહી શકો છો। પદ્માસનની પદ્ધતિ: એક, સપાટ સપાટી પર કાર્પેટ અથવા સ્વચ્છ કાપડ કે આસન પાથરવું। બે, ધીમે ધીમે પગને વાળો અને પગના પંજાને આરામથી બીજા પગની જાંઘ ઉપર મૂકો। ત્રણ, એ જ રીતે બીજા પગના પંજાને પહેલા પગની જાંઘ પર આરામથી રાખો। જે લોકો બંને પંજા એકબીજાની જાંઘ પર રાખી શકતા નથી, તેઓ માત્ર એક જ પંજો જાંઘ પર રાખી શકે છે। ચાર, પગના તળિયા પેટ તરફ હોવા જોઈએ। પાંચ, કમર અને ગરદન બંને એકદમ સીધી હોવી જોઈએ। છ, હવે હાથની કોળીને ઘૂંટણ પર રાખો। સાત, બંને ખભા સમાન અને સીધા હોવા જોઈએ। આઠ, તમારી આંખો બંધ કરો અને ઊંડો શ્વાસ લો। પદ્માસનના ફાયદા: એક, આ આસન મનને શાંત કરે છે અને મનને ભટકતા અટકાવે છે। બે, આ આસનથી તમારું ધ્યાન વધુ કેન્દ્રિત થાય છે। ત્રણ, પદ્માસન ધ્યાનની અસરકારક પદ્ધતિ છે। ચાર, આ આસનથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે। પાંચ, પદ્માસન ગરદન અને કરોડરજ્જુને મજબૂત અને લચીલી બનાવે છે। છ, આ આસન તમારા ટેન્શનને ઘટાડવાનો સૌથી સરળ ઉપાય છે। સાત, આ આસનના નિયમિત અભ્યાસથી જાંઘ અને પેટની ચરબી ઓછી થાય છે। પદ્માસન કરતી વખતે રાખવી પડતી સાવચેતી: એક, જે લોકોને ઘૂંટણના દુખાવા અને સોજાની સમસ્યા હોય તેમણે આસન ન કરવું જોઈએ। બે, જે લોકો કમરનો દુખાવો, સાયટિકા અને ઓસ્ટીઓઆર્થરાઇટિસથી પીડાતા હોય તેમણે આ આસન ન કરવું જોઈએ। પદ્માસન સૌથી સરળ આસન છે અને તેના ફાયદા ઘણા છે। આ આસન નિયમિતપણે સવારે કરો અને ધીમે ધીમે આ આસનમાં બેસવાનો સમય વધારવો। આસનો કરતી વખતે જો તમને કોઈ સમસ્યા આવે તો તરત જ યોગ નિષ્ણાંતની સલાહ લો।